एक महत्वना समाचार ऊपर करीशु नजर जे सूरत थी मळी रह्या छे। सूरत थी माता पिता माटे चेतवणी रूप किस्सो बन्यो छे। माता पिता माटे चेतवणी रूप किस्सो सूरत थी सामे आवी रह्यो छे। सूरत मां एक बे वर्षनुं बाळक आठमा माळे थी नीचे पटकायुं छे। रमता रमता नीचे पटकाता आ बाळकनुं करुण मौत थयुं छे। जे समग्र घटना सीसीटीवी मां कैद थई छे। शहेरना कतार गाम लक्ष्मी रेसिडेंसी नी आ घटना छे। समग्र घटना सीसीटीवी कैमरा में कैद थई छे। सूरत में माता पिता माटे चेतवणी रूप किस्सो सामे आव्यो छे। जेमा एक बाळक रमी रह्यु हतु अने आठमा माळे रमता रमता ए पड़ी जाय छे। आ समग्र मामले संवाददाता संजय जोड़ाई रह्या छे फोन लाइन थी। जी संजय, एक बाळक के जे रमता रमता नीचे पड़ी जाय छे सीसीटीवी सामे आव्या छे, शुं कहेशो? સુરત શહેરમાં વાલીઓ માટે ચિંતાજનક અને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। હજી 15 દિવસ પહેલા આ જ પ્રકારનો કિસ્સો બન્યો હતો। ત્યાં પણ બાળક આત્મા મારેથી પટકાયું હતું અને મોતને ભેટ્યું હતું। ત્યારે કતારગામ વિસ્તારનો જે આ વિડીયો સામે આવ્યો છે, વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગેલેરીમાં બાળક રમી રહ્યું છે। બાળક એકલું છે ત્યારે બાળક રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાય છે। એટલે કહી શકાય કે બાળક જયારે રમતું હોય, નાનું બાળક હોય, ત્યારે વાલીઓની નજર એના પર રહેવી અતિ આવશ્યક છે। વારંવાર તેમને જાગૃતિ માટે સૂચના આપવામાં આવે છે, પોલીસ કમિશનર દ્વારા પણ વારંવાર કહેવામાં આવતું છે, પરંતુ વાલીઓ ક્યાંક બેદરકાર છે અને તેનો આ એક કિસ્સો સામે આવ્યો છે અને એક નાનું ભૂલકું મોતને ભેટ્યું છે। એટલે કહી શકાય ખૂબ જ દયનીય ઘટના છે અને આ ઘટના પછી વાલીઓએ પ્રેરણા લેવાની જરૂર છે કે બાળકોને તેઓ સાચવે નહીં કે ઘરમાં જ, બહાર પણ તેમને સાચવવાની જરૂર છે। બહાર પણ ક્રાઇમ રેટ વધી રહ્યો છે ત્યારે આ કિસ્સો સામે આવ્યો છે, કતારગામ વિસ્તારનો છે। દ્રશ્ય જોઈને કોઈનું પણ હૃદય કંપી જાય તેવું આ દ્રશ્ય છે। એટલે કહી શકાય કે વાલીઓએ ચેતવાની ખૂબ જરૂર છે। જી જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ।